રંગીલા રાજકોટમાં દિવાળી કાર્નિવલનો શુભારંભ થઈ ગયો છે અને આખે આખું રાજકોટનું રેસકોર્સ એ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. આમ તો જોકે આખા રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં રોશની મૂકવામાં આવી છે, પરંતુ રેસકોર્સનો નજારો તો કંઈક અલગ જ છે. તો રાજકોટના રેસકોર્સમાં રેઝર લાઇટ અને યુરોપિયન લાઇટનો નજારો જોવા લાયક છે. આ દ્રશ્યો રાજકોટના રેસકોર્સના છે કે આખાખું રેસકોર્સ એ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. આમ તો રાજકોટ રંગીલું છે અને રાજકોટવાસીઓને રંગીલા કહેવાય છે અને રેસકોર્સ એ તો રાજકોટનું હૃદય ગણાય છે અને આખાખું રેસકોર્સ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે ત્યારે રાજકોટવાસીઓ પણ આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આજથી દિવાળી કાર્નિવલનો શુભારંભ થયો છે. આવતીકાલે રાજકોટના માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરાયું છે. તો તારીખ 11ના શનિવારે રેસકોર્સની ફરતે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે કે જે 2 દિવસ સુધી ચાલશે. 11 તારીખે રંગોળી સ્પર્ધા યોજાશે અને 12 તારીખે રાજકોટવાસીઓ આ રંગોળીને નિહાળી શકશે. તો આ સાથે રેસકોર્સમાં અલગ અલગ જગ્યાએ સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા છે, જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અને સેલ્ફી પોઈન્ટની સાથે 5 દિવસ સુધી રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર અલગ અલગ પ્રકારના મ્યુઝિકની ધમાલ જોવા મળશે. તો આ હેડક્વાર્ટર બાજુનો રસ્તો છે કે જ્યાં પણ રોશનીથી આખે આખો જે ચોક છે તે શણગારવામાં આવ્યો છે. અદ્ભુત લાઇટ અને ડેકોરેશન એ જોવા મળ્યું છે. મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ આ ડેકોરેશન જોવા માટે ઉમટી પડ્યા છે. તો આ વખતે રાજકોટવાસીઓમાં પણ દિવાળી પર્વને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે પણ નીકળી રહ્યા છે. ફટાકડાની પણ આ વખતે ધૂમ માંગ છે અને મોટા પ્રમાણમાં પણ ફટાકડાનું પણ વેચાણ થઈ રહ્યું છે. એટલે 5 દિવસનો આ દિવાળી કાર્નિવલ છે જેને રાજકોટવાસીઓ મન ભરીને માણશે. તો પોતાના પરિવાર સાથે અને બાળકોની સાથે મોટી સંખ્યામાં લોકો પણ આ રોશની જોવા માટે નીકળી પડ્યા છે. સાંજે 7 વાગ્યાથી આ રોશની શરૂ થઈ જાય છે અને કિશાનપરા ચોકથી લઈને બહુમાળી ભવન ચોક સુધી ફૂલ ટ્રાફિક જોવા મળે છે, કારણ કે લોકો એ આ રોશનીનો નજારો જોવા માટે રેસકોર્સ ખાતે પહોંચી ગયા છે. તમે પણ જો હજી સુધી આ રાજકોટની રોશની નથી જોઈ તો રેસકોર્સની એક ચક્કર જરૂરથી મારજો, કારણ કે તમને બહુ જ મજા આવશે. આખા આખા દિવાળી કાર્નિવલનો આનંદ માણજો.